મહત્વના સમાચાર અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈને વિમાન જામનગર પહોંચી ગયું છે જામનગરથી ઈંધણ પુરાવીને હિંડન એરબેઝ જવા રવાના થશે અફઘાનિસ્તાનમાંથી ભારતીય દૂતાવાસના કર્મીઓને જામનગર લાવવામાં આવ્યા છે દૂતાવાસના કર્મીઓ સાથે આઈએએફના C-17 સાથે ઉડાન ભરી હતી કાબુલથી 120થી વધુ લોકોને લઈને ઉડાન ભરી હતી અને આ વિમાન જામનગર પહોંચી ગયું છે ફ્યુઅલ માટે આવ્યું છે આ વિમાન જામનગર ત્યાંથી હિંડન એરબેઝ જવા માટે રવાના થશે અફઘાનિસ્તાનમાં જે ભારતીય દૂતાવાસના કર્મીઓ હતા તેમને જામનગર લઈને પહોંચી ગયું છે વિમાન એરફોર્સનું વિમાન C-17 પહોંચી ગયું છે જામનગર ખાતે અત્યારે ઈંધણ ભરાવીને હિંડન એરબેઝ જવા માટે રવાના થશે સાંસદ પૂનમ માડમ આપણી સાથે જોડાઈ ગયા છે પૂનમબેન જે અફઘાનિસ્તાનમાં રહેલા જે દૂતાવાસના કર્મચારીઓ હતા તેમને લઈને વિમાન પહોંચી ગયું છે અને અહીંથી આગળ રવાના થવાનું છે હિંડન એરબેઝ જવા માટે આપ શું કહેશો જી પ્રિયંકાબેન જ્યારથી જ અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યાંથી જ એમીએ કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમીએ સતત આપણા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત હતી એમના સંપર્કમાં કેન્દ્ર સરકાર સતત ભારતીય નાગરિકો સાથે હતા ને એ લોકોને સુરક્ષિત સ્થાનો પર રાખવામાં પણ આવ્યા હતા કોઈ બીજી અન્ય તકલીફે એ લોકોને ના થાય એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કોઈ પણ જાતની મેડિકલ હેલ્પ હોય અન્ય કોઈ હેલ્પ હોય એ પણ તમામ નાગરિકોની ભારતીય નાગરિકોની તમામ સુવિધા અને સુરક્ષાને સતત એ લોકો મોનિટર કરી અને આજે પહેલો લોટ એટલે 150 થી 180 જેટલા ભારતીય નાગરિકોને આજે ભારત પરત એરફોર્સ એરક્રાફ્ટમાં જ લઈ આવવામાં આવ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી સતત અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયો ની સુરક્ષા માટે ચિંતિત છે અને જેટલા ભારતીય હશે ત્યાંના પણ કોઈ સંપર્ક વિહોણા ભારતીય પણ હશે એમને પણ શોધી અને આપણા દેશમાં પરત સુરક્ષિત લઈ આવવામાં આવશે એ પ્રકારની આખી ડિટેલ્ડ એક્સરસાઇઝ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ એમની મોનિટરિંગ હેઠળ જ ચાલી રહી છે અને આ પહેલું એરક્રાફ્ટ અત્યારના જામનગર એરબેઝ ઉપર તમે હમણાં જ દ્રશ્યો જોયા પણ હશે લેન્ડ થઈ ગયું છે અને થોડી જ વારમાં આ એરક્રાફ્ટના માધ્યમથી જે તે વિસ્તારના જે લોકો હશે દેશના જે ભાગોમાંથી લોકો હશે એમને પણ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે જી પૂનમબેન આપની સાથે કોઈની વાતચીત થઈ શકી છે આપની જે લોકો પરત આવ્યા છે તેમની સાથે હજી તો થોડું જલ્દી છે અને હજી સુધી કોઈ સાથે એ ડિટેલમાં કોઈ વાત નથી થઈ પણ હું તમને એટલું અશ્યોર કરું છું જે મને પણ વાત ખબર છે એ મુજબ જે માહિતી મારી પાસે છે એમાં ભારતીય નાગરિકોની સુરક્ષા પહેલા દિવસથી જ ત્યારથી જ પરિસ્થિતિ ત્યાં ખસેડી ત્યારથી જ સુનિશ્ચિત કરવામાં આવી હતી એટલે ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ના થાય એ પ્રકારે સુરક્ષિત સ્થાને રાખવાથી લઈ અને આજે એમને ભારત પરત પહોંચાડવાથી લઈ તમામ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સતત આ કાર્ય કરવામાં આવ્યું છે એટલે ભારતીય નાગરિકો ને મને નથી એ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ છે પણ આ ભારતીય નાગરિકોને કોઈ સંઘર્ષ ફેસ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા કરી એમને પરત લાવવામાં આવી છે પૂનમબેન અત્યારે હાલ તો આ પહેલા લોટને પરત લાવવામાં આવ્યો છે ત્યારે હજુ પણ ઘણા બધા ભારતીયો એવા છે કે જેઓ ત્યાં રહેલા છે અફઘાનિસ્તાનની કપરી પરિસ્થિતિની વચ્ચે ત્યાં રહેલા છે તેમના માટે તેમને પરત લાવવા માટે કયા પ્રકારથી પ્રયત્ન કરવામાં આવશે કેટલો સમય લાગી શકે છે પ્રિયંકાબેન મેં તમને પહેલા જ કીધું કે સંપર્ક વિહોણા હશે જે સંપર્કમાં છે એમને તો પરત લાવવામાં આવશે જ પણ હજી કોઈ સંપર્ક વિહોણા હશે એમને પણ શોધી અને ભારત પરત લાવવામાં આવશે એટલે એક એક નાગરિકની સતત ચિંતા એમની સુરક્ષાની ચિંતા કેન્દ્ર સરકાર માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કરે છે અને તમામને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવશે અને એ પ્રાયોરિટી બેઝ ઉપર કરવામાં આવશે જી બિલકુલ આભાર પૂનમબેન અમારો આપનો અમારી સાથે વાતચીત કરવા માટે તો અફઘાનમાં રહેલા ભારતીયો અંગે કેન્દ્ર સરકાર સતત ચિંતિત છે પહેલું એરક્રાફ્ટ લેન્ડ થઈ ગયું છે અને જે રીતે પૂનમ મેડમ જણાવી રહ્યા હતા કે જેટલા પણ લોકો ત્યાં ફસાયેલા છે જેમની સાથે સંપર્ક નથી થઈ શકતો એવા નાગરિકોને પણ સત્વરે પરત લાવવામાં આવશે સુરક્ષિત રીતે તેમને પરત લાવવામાં આવશે અત્યારે હાલ 120 જેટલા નાગરિકોને લઈને જે દૂતાવાસના કર્મચારીઓ હતા તેમને લઈને ઇન્ડિયન એરફોર્સનું જે એરક્રાફ્ટ છે તે પરત આવી ગયું છે અને હજુ પણ જેટલા પણ લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે તેમને પરત લાવવા માટે પણ કેન્દ્ર સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રીફ્યુઅલિંગ માટે એરક્રાફ્ટ અત્યારે જામનગર પહોંચ્યું છે અને ત્યાંથી
આ તમામ જે નાગરિકો છે તેઓને લઈને હિન્ડન એરબેઝ જવા માટે આ એરક્રાફ્ટ રવાના થશે અને ત્યાંથી આ નાગરિકો દેશના અલગ અલગ ભાગના છે તેઓને તેમના ઘર સુધી સલામત રીતે પહોંચાડવામાં આવશે। અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયો અંગે કેન્દ્ર સરકાર પણ ખૂબ જ ચિંતિત છે અને જેટલા લોકોનો સંપર્ક અત્યારે નથી થઈ શકતો તેવા લોકોને પણ શોધી શોધીને તેમને પણ પોતાના દેશમાં પરત લઈ આવવામાં આવશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।